नमस्ते, गद्यते अनप्राद्धात्र भवति। आपणे जोयुं के आ गद्य छे ए भासना प्रतिमा नाटकमांथी लीधेलुं छे। ए नाटक छे ए रामायण कथा वस्तु पर आधारित छे। अहीं आपणे ए गद्यमां जोयुं के भरत छे ए सुमंत्रने रामना समाचार मेळवा माटे वनमां मोकले छे અને સુમંત્ર છે એ એવા સમાચાર લઈને આવે છે કે રામ છે એ ક્યાં રહે છે, તો કે કિષ્કિંધા નામના વનમાં નિવાસ કરે છે। એટલે ભરતને ચિંતા થાય છે કે વાનરો છે એ વિશિષ્ટ પુરુષને જાણતા હોતા નથી। વિશિષ્ટ પુરુષ એટલે રામ, એટલે એ દુઃખ સાથે વનમાં રહેતા હશે। પરંતુ સુમંત્ર કહે છે કે એવું નથી, પશુ પક્ષીઓ પણ ઉપકારને જાણે છે। એટલે એ કઈ રીતે એવું ભરત પૂછે છે, એટલે કહે છે કે સુગ્રીવ છે એને રામે મદદ કરી અને એના જ્યેષ્ઠભાઈ વાલીએ સુગ્રીવનું રાજ્ય છે એ લઈ લીધું, એની પત્નીનું પણ અપહરણ કર્યું અને રામે એને મદદ કરી અને એને મુક્ત કર્યું। એટલે સુગ્રીવ પોતે પણ વાનર છે, એટલે રામના દુઃખને પણ જાણે છે, રામ એની મદદ કરે છે એવું તે જણાવે છે। પછી સુમંત્ર કહે છે કે બંને સમાન દુઃખવાળા છે, તુલ્ય દુઃખે એને કહ્યું હતું ને। તો ભરત પૂછે છે કે સમાન દુઃખવાળા કઈ રીતે, એટલે એના ઉત્તરમાં સુમંત્ર છે એ જવાબ આપે છે કે જેવી રીતે સુગ્રીવની પત્નીનું અપહરણ થયું છે તે જ રીતે રામની પત્ની સીતાનું પણ અપહરણ થયું છે। અહીંયા સુધીનું ભાષાંતર આપણે જોઈ ગયા, હવે આગળ જોઈએ। સુમંત્રએ કહ્યું કે સીતાનું અપહરણ થયું છે, તેથી ભરત કહે છે કથમ રુતિતિ, શું અપહરણ થયું? મોહમ ઉપગતઃ, મૂર્છા પામે છે, એટલે બેભાન થઈ જાય છે આ સમાચાર સાંભળી અને ભરત છે મૂર્છિત થઈ જાય છે। શું કહે છે ભરત? કથમ રુતિતિ, શું અપહરણ થયું? મોહમ ઉપગતમ, મૂર્છિત થઈ જાય છે। સુમંત્ર કહે છે સમાસ્વસિહી સમાસ્વસિહી, ધીરજ ધરો ધીરજ ધરો। સુમંત્ર ભરતને ધીરજ ધરવાનું કહે છે કે ધીરજ ધરો, સમાસ્વસિહી સમાસ્વસિહી। ભરત પુનઃ સમાસ્વસ્ય, એટલે ફરીથી સ્વસ્થ થઈને ધીરજ ધરીને, ભો કષ્ટમ, ભો એટલે અરે રે, કષ્ટમ એટલે કેવું કષ્ટદાયક પીડાદાયક। એટલે સીતાનું અપહરણ થયું છે એ સમાચાર સાંભળીને ભરતને દુઃખ થાય છે, એટલે કે કેવું પીડાદાયક। કેમ ઈદાનીમ કરીશે, ઈદાનીમ કેમ કરીશે, હવે હું શું કરું? ભવતુ દૃષ્ટમ, ભલે દૃષ્ટમ એટલે જો, ભવતુ દૃષ્ટમ ભલે જો। અનુગચ્છતુ માં તાત દેવીનામ ચતુશાલામ, તાત વડીલ, દેવીનામ ચતુશાલા માં અનુગચ્છતુ, માં અનુગચ્છતુ એટલે મારી પાછળ પાછળ, દેવીનામ એટલે રાણીઓના, ચતુશાલામ એટલે અંતઃપુરમાં આવ, તાત મારી પાછળ પાછળ દેવીઓના અથવા તો રાણીઓના અંતઃપુરમાં, ચતુશાલામ એટલે અંતઃપુરમાં આવ, એટલે કોને કહે છે? એ સુમંત્રને કહે છે તાત માં અનુગચ્છતુ, મારી પાછળ પાછળ દેવીઓના ચતુશાલા મેલે અંતઃપુરમાં આવો। નિષ્ક્રાંતો, નિષ્ક્રાંતો એટલે નીકળી જાય છે। જો અહીંયા આ જે ગદ્ય છે એ ક્યાંથી લીધેલું છે, તો કે પ્રતિમા નાટકમાંથી। એક નાટક છે એટલે નાટક રંગમંચ ઉપર ભજવાય
એટલા માટે વચ્ચે વચ્ચે સૂચનાઓ આપેલી હોય કે જે પાત્રએ અભિનય કરવાનો હોય અથવા તો સ્ટેજ હોય, રંગમંચ હોય, એમાંથી બહાર નીકળવાનું હોય, પ્રવેશ કરવાનો હોય તે માટેની સૂચના હોય. તો નિષ્ક્રાંતો એટલે શું? તો કે એ પાત્ર છે એ નાટક ભજવતા ભજવતા ત્યાંથી, એટલે કે રંગમંચ ઉપરથી બહાર નીકળે છે, એટલે કે નિષ્ક્રાંતો બંને નીકળી જાય છે. કોણ બંને? તો કે ભરત અને સુમંત્ર. આજે કૌંસમાં આપેલા અભિનયના શબ્દો છે એને રંગ સૂચના કહે છે. આગળ જોઈએ આપણે. ઉભૌ ચતુશાલમ પ્રવિશતઃ. ઉભૌ એટલે બંને, ચતુશાલમ એટલે કે અંતઃપુરમાં, પ્રવિશતઃ એટલે પ્રવેશ કરે છે, એટલે બંને ત્યાંથી નીકળી અને ક્યાં પ્રવેશ કરે છે? તો કે ચતુશાલમ એટલે કે અંતઃપુરમાં, પ્રવિશતઃ એટલે પ્રવેશ કરે છે. પ્રતિહારી એટલે દાસી. જયતુ ભર્તૃદારકઃ. ભર્તૃદારકઃ એટલે રાજકુમાર. જયતુ એટલે જય થાવ, રાજકુમારનો જયતુ એટલે જય થાવ. વિજયા ખલુ અહમ. વિજયા ખલુ અહમ એટલે વિજયા ખલુ અહમ, હું વિજયા છું. એ પ્રતિહારી છે, દાસી છે, એનું નામ વિજયા હતી, એટલે કહે છે રાજકુમારનો જય થાવ, હું વિજયા છું. ભરત કહે છે વિજયે મમ આગમનમ નિવેદય અત્ર ભવતે. મમ આગમનમ, મારા આગમન વિશે અત્ર ભવતે એ મહારાણીને, એ શ્રીમતીને નિવેદય એટલે જણાવ. વિજયા મારા આગમન વિશે એ શ્રીમતીને, એ રાણીને નિવેદય એટલે જણાવ. જો અત્ર ભવતી એટલે એ રાણી, એ ચોક્કસ નામ નથી લેતો ભરત, એને કઈ કઈ માતા કઈ કઈને મળવું છે, પણ ખાલી એટલું જ બોલે છે અત્ર ભવતીએ નિવેદય, એ મહાશયાને, એ મહારાણીને, એ શ્રીમતીને નિવેદય એટલે જણાવ. વિજયા કતમસ્મય ભટ્ટિન્ય નિવેદયામી. કતમસ્મય કઈ, ભટ્ટિન્ય એટલે મહારાણીને, નિવેદયામી એટલે જણાવું. કયા મહારાણીને જણાવું? બરાબર, ભરત પૂછે છે કે એ મહારાણીને, એ મહાશયાને, એ શ્રીમતીને જણાવો. એટલે વિજયા પૂછે છે કતમસ્મય ભટ્ટિને નિવેદયામી, કયા મહારાણીને જણાવું. ભરત કહે છે યા મામ રાજનમ ઇચ્છતિ. યા એટલે જે, મામ એટલે મને, રાજનમ ઇચ્છતિ રાજા બનાવવા ઈચ્છે છે. જો અહીંયા એ કટાક્ષ કરે છે, એ ભરત એવું કહે છે અથવા એવું માને છે કે માતા કૈકેયીને કારણે જ રામને વનવાસ થયો અને સીતાનું અપહરણ થયું. એ કૈકેયી માતાએ શા માટે આવું કર્યું? તો કે પોતાના પુત્ર ભરતને રાજા બનાવવા માટે. એટલે અહીંયા ભરત છે એ કટાક્ષમાં કહે છે કે જે મને રાજા બનાવવા ઈચ્છે છે તેને જણાવ. પ્રતિહારી આત્મગતમ. મનમાં કિમ ખલુ ભવેત, ખરેખર શું હશે? બરાબર, મનમાં એ વિચારે છે. આત્મગતમ એટલે મનમાં. જો અહીંયા આ રંગ સૂચના કહેવાય. બરાબર, આત્મગતમ મનમાં કિમ ખલુ ભવેત, ખરેખર શું હશે? એટલે એ મનમાં વિચારે છે, એ ભરતને નથી ખબર, પણ પ્રેક્ષકોને જણાવવા માટે અહીંયા એને અભિનય કરવાનો છે કે પ્રેક્ષકોને ખ્યાલ આવે કે પ્રતિહારી એટલે કે વિજયા મનમાં શું વિચારે છે, ખરેખર શું હશે. પછી પ્રકાશમ એટલે મોટેથી, એટલે હવે સંવાદ મોટેથી બોલશે. ભર્ત તથા, ભર્ત એટલે સ્વામી, તથા એટલે ભલે, હે સ્વામી ભલે. નિષ્ક્રમ્ય પ્રવિશતિ. નિષ્ક્રમ્ય એટલે જઈને, પ્રવિશતિ એટલે આવે છે, એટલે જઈને આવે છે. ક્યાં જઈને આવે છે? તો કે અંતઃપુરમાં. એને આજ્ઞા આપી હતી કે અંતઃપુરમાં રાણીને જણાવો, એટલે રાણીમાં, રાણીને જણાવવા માટે અંતઃપુરમાં પ્રવેશે છે અને અંતઃપુરમાં જાય છે અને પછી પ્રવેશે છે. નિષ્ક્રમ્ય પ્રવિશતિ, જઈને આવે છે. ફરીથી જોઈએ આપણે. પ્રતિહારી મનમાં વિચારે છે કિમ ખલુ ભવેત, ખરેખર શું હશે. પછી મોટેથી ભર્ત તથા સ્વામી ભલે. નિષ્ક્રમ્ય પ્રવિશતિ, જઈને આવે છે. ભરત વિજયે કિમ નિવેદિતમ. વિજયા શું જણાવ્યું? કિમ એટલે શું, નિવેદિતમ એટલે જણાવ્યું. વિજયા કહે છે આમ, હા જણાવ્યું. આમ એટલે હા જણાવ્યું. તથા સર્વે ચતુશાલમ પ્રવિશંતિ. તથા એટલે પછી, સર્વે એટલે બધા જ, ચતુશાલમ પ્રવિશંતિ. ચતુશાલમ એટલે અંતઃપુરમાં, પ્રવિશંતિ એટલે પ્રવેશ કરે છે. પછી બધા જ અંતઃપુરમાં પ્રવેશ કરે છે. બધા એટલે કોણ?
તો કે ત્યાં વિજયા, પછી સુમંત્ર અને ભરત એ બધા હતા. એ પછી ત્યાંથી નીકળી અને ક્યાં જાય છે? તો કે અંતપુરમાં જાય છે. અંતપુરમાં કઈ કઈ છે? એ કહે છે, જાત વિજયા મંત્રયતે રામસ્ય સકાશાત સુમંત્ર આગત ઇતિ. જાત એટલે પુત્ર, વિજયા મંત્રયતે, વિજયા કહે છે, મંત્રયતે એટલે કહે છે, રામસ્ય એટલે રામ પાસેથી, સકાશાત એટલે પાસેથી, રામસ્ય સકાશાત રામ પાસેથી સુમંત્ર એટલે સુમંત્ર આગત એટલે આવ્યા છે. કઈ કઈ શું કહે છે? હે પુત્ર, વિજયા કહે છે કે રામ પાસેથી સુમંત્ર આવ્યા છે. એટલે ભરત કહે છે, અથ પરમ પ્રિયમ નિવેદયામી. અતઃ પરમ પ્રિયમ, આનાથી પણ શ્રેષ્ઠ અથવા વધારે પ્રિય, નિવેદયામી એટલે જણાવું છું. અતઃ પરમ પ્રિયમ, આનાથી પણ વધારે પ્રિય, નિવેદયામી એટલે જણાવું છું, શ્રૂયતા. યહ સ્વરાજ્યમ પરિત્યજ્ય ત્વન્નિયોગાદ વનમ ગતઃ તસ્ય ભાર્યા હૃતાશિતા પર્યાપ્તસ્તે મનોરથઃ. શું કહે છે? જે, યહ એટલે જે, સ્વરાજ્યમ પરિત્યજ્ય, પોતાના રાજ્યનો ત્યાગ કરીને, સ્વરાજ્યમ એટલે પોતાના રાજ્યનો, પરિત્યજ્ય એટલે ત્યાગ કરીને, ત્વત નિયોગાદ તમારા કહેવાથી, ત્વત નિયોગાદ એટલે તમારા કહેવાથી, વનમ ગત વનમાં ગયા છે, તસ્ય તેની ભાર્યા એટલે પત્ની, હૃતા એટલે અપહરણ થયું છે, સીતા તેની પત્ની, સીતા હૃતા તેની પત્ની સીતાનું અપહરણ થયું, તે મનોરથ પર્યાપ્ત, હવે તે એટલે કે તમારા મનોરથ એટલે કે મનોરથ અથવા ઈચ્છા પર્યાપ્ત એટલે પૂર્ણ થઈ, હવે તમારા મનોરથો પૂર્ણ થયા. એટલે અહીંયા ભરત છે કટાક્ષ કરે છે. જ્યારે કઈ કઈ કીધું કે સુમંત્ર છે એ રામ પાસેથી આવ્યા છે, ત્યારે ભરત કહે છે કે આનાથી પણ વધારે પ્રિય તમને જણાવું છું. શું જણાવું છું? કે જે પોતાના રાજ્યનો ત્યાગ કરીને, ત્વન નિયોગા તમારા કહેવાથી, વનમ ગત વનમાં ગયા છે, તસ્ય ભાર્યા સીતા હૃતા તેની પત્ની સીતાનું અપહરણ થયું છે, હૃતા એટલે અપહરણ થયું છે, તે મનોરથ પર્યાપ્ત, હવે તમારા મનોરથ પૂર્ણ થયા, હવે તમારી ઈચ્છા પૂર્ણ થઈ. એટલે ભરત છે એની માતાને આ કટાક્ષમાં કહે છે. કઈ કઈ કહે છે? હમ એટલે હે, એટલે આશ્ચર્યજનક એ અવ્યય છે. હમ હે ભરત, હંત ભો સત્વયુક્તાનામ ઇક્ષ્વાકુકુણા મનસ્વીનામ વધુ પ્રદર્શનમ પ્રાપ્તમ પ્રાપ્ય અત્ર ભવતીમ વધુ. પ્રાપ્ય અત્ર ભવતીમ વધુ, અત્ર ભવતીમ એટલે આપશ્રીને, વધુ પ્રાપ્ય એટલે પુત્રવધુ તરીકે પ્રાપ્ત કરીને. શું થયું? તો કે સત્વયુક્તાનામ, અહીંયા સંધિ છે, સત્વયુક્તાનામ ઇક્ષ્વાકુકુળામ, ઇક્ષ્વાકુકુળામ એટલે શું કહે છે? સત્વયુક્તાનામ મનસ્વીનામ ઇક્ષ્વાકુકુણામ, એ રીતે અન્વય થશે. એટલે સત્વયુક્તાનામ એટલે શું થશે? તો કે સત્વયુક્તવાળા અથવા તો પરાક્રમી એવા, મનસ્વીનામ એટલે સ્વમાની એવા, પરાક્રમી અને સ્વમાની એવા ઇક્ષ્વાકુકુણામ એટલે ઇક્ષ્વાકુકુળના રાજાઓને શું પ્રાપ્ત થયું? તો કે શું પ્રાપ્ત કર્યું? વધુ પ્રદર્શનમ પ્રાપ્તમ, વધુ એટલે કુળ વધુનું, પ્રદર્શનમ એટલે અપહરણ, પ્રાપ્તમ એટલે પ્રાપ્ત કર્યું. એટલે એ કઈ કઈને કટાક્ષમાં કહે છે કે અત્ર ભવતીમ વધુમ પ્રાપ્ય, અત્ર ભવતીમ એટલે આપશ્રીને, કુળ વધુ તરીકે પ્રાપ્ય એટલે પ્રાપ્ત કરીને, પરાક્રમી અને સ્વમાની એવા ઇક્ષ્વાકુકુળના રાજાઓએ વધુ પ્રદર્શનમ પ્રાપ્તમ એટલે કે કુળ વધુનું અપહરણ પ્રાપ્ત કર્યું છે. એટલે તમારા લીધે કુળવધુનું અપહરણ થયું છે. કુળવધુ એટલે સીતાની વાત કરે છે. કોના લીધે થયું? તો કે માતા કઈ કઈને લીધે. એટલે કહે છે કે
अत्र भवतीं वधुं प्राप्यत तमने अत्र भवन एटले आपसीने आपसीमतीने कुलवधु तरीके प्राप्त करीने सत्वयुक्तानां मनस्विनां इक्ष्वाकुगुणां એટલે પરાક્રમી અને સ્વમાન્ય એવા ઇક્ષ્વાકુકુળના રાજાઓને કુળવધુનું અપહરણ પ્રાપ્ત થયું છે અથવા કુળવધુનું અપહરણ પ્રાપ્ત કર્યું છે. જો ઇક્ષ્વાકુકુળ ઇક્ષ્વાકુ છે એ સૂર્યવંશના પ્રથમ રાજા છે એટલે એના નામ ઉપરથી આ કુળને ઇક્ષ્વાકુકુળ એવું નામ મળ્યું છે. તમે જાણો જ છો કે આ જ કુળનું નામ રઘુકુળ પણ છે એટલે રઘુ છે એ આ કુળના સર્વશ્રેષ્ઠ રાજા છે એટલે એના નામ ઉપરથી એ કુળને રઘુકુળ એવું નામ મળ્યું. એ જ રીતે આ ઇક્ષ્વાકુ છે એ આ કુળના પ્રથમ રાજા છે તેથી આ કુળને ઇક્ષ્વાકુ કુળ પણ કહે છે અને આ કુળમાં જન્મેલા દરેક રાજાને ઇક્ષ્વાક તરીકે ઓળખવામાં આવે છે. નમસ્તે.